Vitragai. Namo Vitragai. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loe Sava Sahunam. Namo Loe Sava Sahunam. Aiso Panchan Mukkaro. Aiso Panchan Mukkaro. Savapa Vappanasano. Savapa Vappanasano. Mangalanam cha sauve sim. Mangalanam cha sauve sim. Paramam havai mangalam. Paramam havai mangalam. Om namo bhagavate vasudevaya. Om namo bhagavate vasudevaya. Om namah shivaya. Om namah shivaya. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. હવે આપણે જે આટલી સત્સંગની વાતચીત થઈ, કઈ પ્રશ્નો હોય તો પહેલા પૂછી લો. આટલી વાતચીતમાં કઈ પ્રશ્નો હોય પહેલા, પછી આપણે આજે નક્કી કરીએ નવ, પછી આગળ ચાલશું. આગળ અત્યાર સુધી વાતો થઈ સત્સંગની, આપણે જે સ્વાધ્યાય થયો એમાં કઈ પ્રશ્નો હોય તો પૂછી લેજો. આંગળી ઊંચી કરજો એટલે અનમ્યુટ કરી આપશે તમને. ચાલો, નથી ને કોઈનો પ્રશ્ન લગભગ નથી. સરોજ કાપડિયા ને પેલા પૂછી જો. સરોજભાઈ, મારે ભરતભાઈ, એ પણ આપણે વાતો થઈ એમાંનો નથી, ઇનડિરેક્ટ પણ જનરલ ક્વેશ્ચન છે, તમે કહો તો પૂછું, નહીં તો પછી જયારે કહેશો ત્યારે. વિચારો અને આંતરવાચા, એ બે માં કઈ રીતે લાઈન ઓફ ડિમાર્કેશન ખબર, ક્યારે વિચાર પછી આંતરવાચા અને અંતર, એનું મને ડિફાઈન કરી શકશો? ફરી બોલો તો આ શરૂઆત ને અર્ધ વાક્ય જતું રહ્યું મારે. ઓકે, આપણે વિચારો ફૂટે ને, હા, અને આપણી આંતરવાચા, હા, એ બે નું શું કનેક્શન? બરાબર, એટલે સારો પ્રશ્ન છે કે આપણને મનમાં જે વિચારો ફૂટે છે, એટલે આમ તો મનમાં જે વિચાર ફૂટે છે એને અધ્યવસાન કહે છે. એટલે એ કયું સ્થાન, એ વસ્તુ જે છે અધ્યવસાન કહે છે. એટલે અધ્યવસાન એટલે શું? એટલે શાસ્ત્રની પરિભાષામાં અધ્યવસાન શબ્દ છે. એટલે કે એ મનમાં એ ગાંઠ ફૂટે, એટલે એ વિચાર, એ ભાગ ફૂટે અને પછી તરત સમી જાય. તો કે આવા અધ્યવસન ચાલ્યા જ કરતા હોય. એટલે મનની ગાંઠ હોય તો બહારના જે ક્ષેત્ર, સમય, જે સંજોગો ભેગા થાય એ પ્રમાણે મનમાં, એટલે અંદર એ વિચારો પડેલા જ છે, એમાંથી કોઈ એ સંજોગના હિસાબે વિચાર ફૂટે. પછી વિચાર ફૂટે એને વિચાર નથી કહેતા, એને અધ્યવસન કહે છે. પછી એ અધ્યવસનની સાથે અહંકાર વિચરે ત્યારે એને વિચાર કહે છે. ત્યાં સુધી વિચાર કહેતા નથી, સમજાય? એટલે આ પહેલા પેલું આ કેમ ફૂટે
એટલે કે પેલો મનમાં શું એક પછી એક સ્પ્રાઉટ થયા કરે, તો કે એક પછી એક સ્પ્રાઉટ થયા કરે તે તરત પેલું સમી પણ જાય. પણ જે જેની જોડે આપણે કઈ કે ઇન્ટરેસ્ટ હોય કઈ પણ હોય એટલે એને લઈને આપણે એની જોડે ચાલવા માંડીએ, એટલે કે અહંકાર એની સાથે ચાલવા માંડે, એટલે પછી એને અધ્યવસાન માંથી એને વિચાર કહેવાય. વિચાર એટલે પછી વિચાર થયો, તો કે આ વિચાર આવે. હવે જે વાણી ને વિચાર ને શું કનેક્શન છે, તો કે અંદર જે વાણી છે એ વાણી પણ આપણે પાછલા જન્મમાં વાણી માટેના કોડવર્ડ પાડેલા છે. એટલે કેવી રીતે તમને સમજાવું કે કોઈ જોબ કરતું હોય અને બધા કલીગ પણ હોય અને સબઓર્ડિનેટ પણ હોય, બે કલીગ સાથે કામ કરતા હોય, એકનો સોબર નેચર હોય અને એકનો જરા કડકઈ વાળો નેચર હોય. હવે સોબર નેચર વાળો જુએ કે આ મારો કલીગ જેનો કડક નેચર છે, જ્યાં બોલવામાં જ્યાં સ્ટ્રોંગ છે, તો આ બીજા બધા એનું કામ હોય તરત કરે છે અને મારું કામ કરતા નથી, એટલે એને અંદર શું થઈ જાય કે મારી પણ વાણી આના જેવી કડકઈ વાળી હોવી જોઈએ. એટલે આ જે એને અંદર થયું એટલે કડક વાણી માટેના બીજ પડ્યા, એટલે કે કોડવર્ડ નવા ઉભા થયા. હવે એ જે કોડવર્ડ પડ્યા એ બીજા જન્મમાં એ વાણી આખી કોડ રૂપે આવે, પણ એ કોડવર્ડ માંથી વાણી થઈને બહાર ક્યારે આવે, તો બહાર એને કઈક એવો સંજોગ ભેગો થાય કોઈની પર કડકાઈ બતાવવાનો, ત્યારે કોડ પડ્યા હોય તે કોડ ભેગા થઈ અને પછી આખું એ શોર્ટ એન્ડ આખું ફૂલ વાણી પછી આખી બહાર આવે. એ પણ કેવી રીતે બહાર આવે, તો કે પેલા કોડવર્ડ ભેગા એટલે કોડવર્ડ હોય એટલે પેલા અંદર ફૂટે, વાણી પેલા અંદર ફૂટે. હવે એ વાણી અંદર ફૂટે અને એટલે કે સૂક્ષ્મમાં ફૂટે અંદર, અને પછી બહાર સ્થૂલમાં આવે. એટલે મોહ તકે જે બહાર જે ઉચ્ચારાય છે એ પછી સ્થૂલમાં આવે, એટલે કે પેલા સૂક્ષ્મમાં ફૂટે અને પછી સ્થૂલમાં બહાર આવે. તો કે આ રીતે આખો એ વાણીનો આખો પ્રયોગ છે આખો. એટલે આપણે મહાત્માઓને કેવું થાય કે આપણે બધા મહાત્માઓ હવે હું શુદ્ધાત્મા છું, ભાન થયું, જાગ્રત થયા, એટલે એ અંદર જે સૂક્ષ્મમાં વાણી ફૂટતી હોય એમાં ઘણું બધું દેખાય પણ ખરું. એટલે એ દેખાય એટલે શું થાય કે એ પાછલું અજ્ઞાન અને અત્યારનું નવું જ્ઞાન એ બેનું અંદર ઘર્ષણ ચાલ્યા કરે, એ બંનેનું ઘર્ષણ ચાલ્યા કરે. તો કે આ રીતે આખું ઘર્ષણ ચાલ્યા કરે અને એ જાગ્રત હોય તો જેટલું દેખાયું એટલા ભાગને એ સપોર્ટ ના કરે, એટલે કે એનું સપોર્ટ ના કરે એટલે એનું પ્રતિરોધ થઈ ગયું, એટલે પછી એ ભાગ બહાર આવે પણ સામાન્ય વાગે નહીં. એટલે દાદા ભગવાનનો દાખલો આપું તમને. હવે તો એ વખતે અમને લોકોને સમજ નથી પડતી, પણ દાદા બોલે ને એટલે બેઠા એટલે સાંભળીએ, બીજું કશું ગતાગમ નથી પડતું, એ લેવલે પકડાતું નથી. તો દાદાએ શું કહ્યું કે અમારે આ વાણી બહાર આવે એ પહેલા જયારે અંતસ્કરમાં ફૂટે, અમને ત્યાંથી જે વાણી દેખાય અને વાણી બહાર આવતા પહેલા એના પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. એટલે શબ્દો બહાર આવે ખરા, તે શબ્દો કોઈને વાગે નહીં, એટલે વાણીમાં જે હિંસક છે એ હિંસકતાવાળો ભાગ જતો રહ્યો. એટલે કે આવી અમારી જાગૃતિ હોય, તો કે આ પણ શું થાય કે અંદર ફૂટે ને અમને દેખાય, અને એટલી બધી જાગૃતિ હોય કે અંદર ફૂટે ને દેખાય ને બહાર આવે, કે અંદર ફૂટે ને બહાર આવે એની વચ્ચે મોટો ટાઈમ ગેપ નથી. એટલા ટાઈમ ગેપમાં એમની જે જાગૃતિ છે એટલે એમને પ્રતિક્રમણ થઈ જાય ને બધું પાછું પડી જાય, એટલે ભાગ આખો મોરો પડી જાય. એની જે શક્તિ છે એટલે શબ્દ કડક જ નીકળે, પણ
પ્રતિક્રમણ થઈ ગયું. મીને સાંજે બોમ્બ નું સુરસુર્યું થઈ જાય, ના સુરસુર્યું ના થાય, બોમ્બ જ ફૂટે પણ પેલા ને વાગે નહી, વાગે નહી, સામાન્ય વાગે નહી, ફૂટે બોમ્બ પણ સામાન્ય વાગે નહી. આખી દાદા ભગવાન આ જાગૃતિ વાત કરતા હતા, અને આપણને પણ એ જાગૃતિ જે 5-10-15% રહીને એક શરૂઆત થઈ જાય ને, એટલે શરૂઆત થઈ જાય એટલે મોટા મોટું કામ થાય. એટલે આ વિચાર જે છે ને, વિચાર વાણી નું કનેક્શન આવી રીતે છે. એટલે પેલું અધ્યવસાન ફૂટે, એમાં વિચરે, હવે એમાં વિચરે એટલે શું થાય કે એ જે અહંકાર વિચરે છે એ પાછલા અજ્ઞાન વાળો ભાગ છે, અને હવે આપણે જે દ્રષ્ટિ મળી, જે શુદ્ધાત્માનું ભાન થયું એટલે આપણે સમજાય કે આ યોગ્ય છે, આ યોગ્ય નથી, બધું દેખાય, હિત અને અહિત નું ભાન થયું, વિવેક ઉભો થયો કે આ અમારા હિતમાં છે, અમારા અહિતમાં છે, અને પાછલું હતું એ અજ્ઞાન હતું એટલે આખું આપણું અહિત કરનારું હતું, પણ એ માલ ભરી લીધો એટલે માલ ફૂટશે, અને અત્યારે આ દેખાશે જાગૃતિ ના થાય કે આ હિતમાં નથી, એટલે હિતમાં નથી એ દેખાય એટલે પછી ત્યાંથી પોતે ખસી જાય, એટલે પોતે ખસી જાય એટલે સામાન્ય પણ એની ઇફેક્ટ ના થાય. સમજાય? પોતાને તો ના થાય, માલિકી જતી રહે, પોતાને તો ઇફેક્ટ ના થાય પણ સામાન્ય પણ ના થાય. સમજાય? આપણી જયારે કડક વાણી નીકળે ને ત્યારે આપણે પહેલા, સૌથી પહેલા આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, રાઈટ? આપણી જયારે કડક વાણી નીકળે ત્યારે સૌથી પહેલા આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. જયારે દાદાનું તમે જુઓ ને, આમ કડક વાણી નીકળી હોય અને પછી બીજી વ્યક્તિ સાથે, બીજા માતા વાત કરતા હોય, એકદમ નોર્મલ હોય. અહીંયા સમજાય કે આ વાણી અંતસ્કરણ લેવલે ફૂટી, ત્યાંથી એમને જોઈ, ત્યાંથી એનાથી છૂટા પડ્યા, પ્રતિરોધ થઈ ગયું, એટલે બહાર ભલે કડક વાણી આવી પણ એમને પોતાને અસર નથી અને સામાન્ય પણ કોઈ જાતની નેગેટિવ ઇફેક્ટ ના થાય. એટલે આમ કેવું છે, વાણી ના બદલાય, રેકોર્ડ ના બદલાય, પણ આપણા જાગૃત થયા તો એની જે ઇફેક્ટો પડે છે સામા ઉપર, કે ફ્યુઝ આખો નીકળી જાય, એટલે પાવર જે પેલા વાગે એ પાવર એ ભાગે નહીં, સામાન વાગે નહીં એટલે મોટું થઈ ગયું ને, સામાન્ય વાગે નહીં એટલે મોટું કામ થઈ ગયું. એટલે સારો પ્રશ્ન કરી લીધો. તો પેલા હર્ષદ સમજાઈ ગયું તમને બરાબર છે? બીજો પ્રશ્ન છે પૂરક? હા, સમજાય. ભ્રાંતિ જાય તો મુક્ત થવાય ને, એટલે દાદા કે હા ભ્રાંતિ ગઈ એટલે જેમ છે તેમ જાણ્યું, ભ્રાંતિ ગઈ એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું એટલે માયા ગઈ, માયા ગઈ ભગવાનની માયા ગઈ એટલે અહંકાર ગયો, એટલે એ ખબર ના પડી ભગવાનની માયા ગઈ એટલે. ભગવાનની માયા એ આપણો વેદાંતમાં વૈષ્ણવમાં વપરાતો શબ્દ છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે, બસ એક એ સમજ નથી હવે. એટલે એ જે અત્યારે એટલે જગતમાં જે શબ્દ વપરાય એ વાપરીને સમજાવવું પડે ને. હા, બાકી ભગવાનને કઈ માયા હોતી હશે? હા, હું એ થોડો ડાઉટ પડે, ભગવાન હોય ત્યાં માયા નાસી જાય. હા, અને બીજું એક છે કે પરમાત્મા એ પરમેનન્ટ છે, ગીતામાં આત્મા માટે વાત કરી. હા, કૃષ્ણ ભગવાને જીવની દશા કહી. હા, એક કે મૂઢાત્મ દશા, અંતરાત્મ દશા અને પરમાત્મ દશા. ઓકે, આ બધી શાસ્ત્રો ની વેદાંત ની વાતો છે બધી. બરાબર બરાબર. મૂઢાત્મ દશા એટલે શું? તો કે હું પરેશભાઈ છું, કે અજ્ઞાન સાથે છે ને,
એ મૂળ મૂઢાત્મા દશા કહેવાય. ઓકે, હું પરેશભાઈ છું એટલે મૂઢાત્મા દશા, બરાબર? હા, સમજી ગયો. પછી આગળ વાત કરીએ. પછી અંતરાત્મા દશા, એટલે કે એને જયારે હું પરેશભાઈ છું એની પર શંકા પડે અને ભાન થાય કે હું શુદ્ધાત્મા છું, એટલે મૂઢાત્મા દશા તૂટી અને અંતરાત્મા દશા ઉભી થઈ, બરાબર? અને અંતરાત્મા દશા આવ્યા પછી આ પાંચ આજ્ઞામાં રહી અને આ ભરેલો માલ બધો નિકાલ થઈ જાય, એટલે છેલ્લું આવરણ ખસે, એટલે માયલા ભગવાન, માયલા રામ, એ માયલા પરમાત્મા પ્રગટ થાય, બરાબર? પ્રગટ થાય પરમાત્મા દશા કહેવાય, બરાબર? બરાબર. હવે તમારો જે પ્રશ્ન હતો કે મૂઢાત્મા દશા ટેમ્પરરી, તો હવે સમજાય મૂઢાત્મા દશા ક્યાં સુધી હોય? અજ્ઞાનતા સુધી. હા, એટલે કે અજ્ઞાન ખસે નહીં ત્યાં સુધી. અને જયારે પરમાત્મા દશા ખુલ્લી થાય એ ક્યાં સુધી હોય? કાયમની. કાયમની, પછી અંતરાત્મામાંથી એટલે ને પરમેનન્ટ કહો. શાસ્ત્રમાં બધું અઘરા અઘરા શબ્દો વાપર્યા હોય, પરેશની જે દશા છે ને, તો કે મૂઢાત્મા દશા છે, એની અંતરાત્મા દશા છે, અને હવે આ પરમાત્મા દશા ખુલ્લી થઈ, એવી રીતે. એટલે એટલે આવું આવું સિમ્પલ સિમ્પલ જ છે, એકદમ સિમ્પલ. પણ શું કે છે કે એને પછી વેદાંતમાં આવી રીતે વાત કરી અને વિતરાગ માર્ગમાં તીર્થંકર ભગવાન એના ભાંગા કહે કે એના ભાગ પડે છે એમ બધા. આમાં આમાં ત્રણ વાત કહી, તો પેલામાં છ ભાગ બતાવી, આ થોડું આમ જીવું કઈ બધું બતાવ્યું. એટલે અનાદિ અનંત, પેલો ભાંગો એવો હોય અનાદિ અનંત, એટલે કે જેનો જેની શરૂઆત નથી ને જેની જેનો અંત નથી એવો. એટલે એ જે અવ્યવહાર રાશિમાં જીવ હોય એ કેટલાય સમયથી હોય, એટલે એને વ્યવહારની ભાષામાં અનાદિ અનંત કહે. પછી એમાંથી એ જયારે વ્યવહાર રાશિમાં આવે એટલે આદિ થઈ, પણ વ્યવહાર રાશિમાં ક્યાંય સુધી ભટકાસ કરવાનો ને, એટલે આદિ અનંત એમ એવી રીતે. પછી એ ડેવલપ થતો થતો ઉપર આવે, એટલે એના બધા ભાગ છે બધા, એ વિતરાગોની ભાષામાં. પણ છેલ્લે જયારે એ સિદ્ધ થાય ત્યારે એની સિદ્ધની શરૂઆત થઈ, પણ પછી અનંત, એટલે કે સાદી અનંત, સ આદિ અનંત, એવો છેલ્લો ભાગ એ આવે. વચ્ચે સાદી સાંજ બધા આવે, મને ખબર નથી, આ બધું મને સારું યાદ ના રહ્યું બધું. એટલે તમારે આ તો ખાસ ઓલું વાત કે એટલે કહું છું કે આવું બધું હોય એમ. હવે આપણે જાણ્યું કે ના જાણ્યું, આપણે વચ્ચે શુદ્ધાત્મા આમાં કોઈ ફરક પડે છે? ના, કોઈ ફેર નહીં પડતો. હવે આપણે ના જાણ્યું તો આ શુદ્ધાત્માની જાગૃતિ ઓછી રહેશે કે પાંચ આજ્ઞામાં ઓછું રહેશે, એવું એવું છે? એવું કશું છે જ નહીં, સમજાય? એવું તો કશું છે નહીં. પણ તો કેવું, એક એક ઇન્ફોર્મેશન જેવું આમ, એટલે આપણે આવું જાણ્યું હોય કે ઓહો આપણે આપણે આમ આ ભાગમાં આવી ગયા, ડિસ્ટર્બ ના કરો. એટલે એમાં શું થાય પછી કે આ બધું કે આપણે નડતું નથી અને આ ખાલી ઇન્ફોર્મેશન કહેવાય, ઇન્ફોર્મેશન. અને ઇન્ફોર્મેશન હવે આપણે જ્ઞાન છે, એટલે જયારે આપણને મળે તો એક્ઝેક્ટનેસમાં સમજાય. પણ મેઇન આપણે છે મુખ્ય આપણું પાંચ આજ્ઞા, એટલે આપણને આજ્ઞા મળી, આપણને પાંચ આજ્ઞા મળી એટલે આપણી મોક્ષની શરૂઆત, મોક્ષ ખુલ્લો થવાની શરૂઆત થઈ, બરાબર? અને આજ્ઞાની પૂર્ણાહુતિ થઈ
એટલે આ કેવળ જ્ઞાન થઈને આપણો મોક્ષ થઈ ગયો. આટલી સાદી વાત આપણા માટે સમજી લેવાની. વેદાંતમાં આપણે ત્રણ બતાવ્યા, પેલા વિતરાગમાં છ સ્ટેપ બતાવ્યા. આપણા માટે સીધા આ એક સ્ટેપ પતી ગયું, બીજું સ્ટેપ આવી જશે. બરાબર, એટલે સાદું સીધું પતી ગયું ને, એટલે બધું જણાઈ ગયું ને, એટલે કશું જવાનું ના રહ્યું, એટલે આપણે મોક્ષ માં રહીએ છીએ. સુરેશભાઈ ને ક્વેશ્ચન છે. સુરેશભાઈ, હા પૂછો. સુરેશભાઈ અનમ્યુટ કરો. તમે કરો. હા, ઓકે ઓકે. હા, આવી ગયા. અંદરથી ફૂટે એટલે વિચાર ફૂટે, અને વિચાર જ્યારે નીકળે પછી અંદરથી જોયે કે આ વાણી કોઈને હર્ટ થાય છે કે એવી થાય, અંદરથી જોઈ લીધી તો એ સોબર થઈ જાય કે એવી જ વાણી નીકળે? વાણી કડક જ નીકળે. કડક જ નીકળે વાણી. કડક જ વાણી ના બદલાય, પણ ઇફેક્ટ નહીં થાય. ઇફેક્ટમાં ફેરફાર થઈ જાય. હા, તમે નાનું છોકરું હોય ને, એને તમે વઢો ને તો આવીને તમને ચોટી જાય. અને કોઈ વાય સાથે વાત ના કરો ને, જાણે સામે ના જુઓ ને તો એ રિસાઈન બેસી જાય. વાણી નીકળે તે પેલા આપણને ખબર કે આ વસ્તુ ઘટ કરે તેવી છે, આપણે એને નોર્મલમાં કરી શકીએ ને. હા, એટલા માટે તો આખો દાખલો આપ્યો કે દાદા ભગવાન શું કહેતા હતા કે અમને વાણી અંદર ફૂટે, અંતસ્કન લેવલે ફૂટે ત્યાંથી અમને દેખાય, અને દેખાય એટલે કે અમારી વાણી તો પાછળ ભરેલો માલ જ ને, કોર્ટ જે પાછળ રેકર્ડ જે કોર્ટ પડેલી એ રીતે એ આધારે જ ફૂટે ને. તો કે એ આધારે અમારું આ મોક્ષ માર્ગનું પ્રયાણ, એ તો પ્રયાણ ચાલુ હતું, પણ છતાંય આ પ્યોરિટી એટલે કડકાઈ કેટલી હોય, એટલે આ પ્યોરિટી હોય ને એટલે બીજાની ઇમ્પ્યોરિટી સહન ના થાય, એટલે એના આધારે કડક વાણીના કોડ પડી ગયા હોય. એટલે કે કડક વાણીના કોડ પડ્યા હોય એટલે કોઈ કેવા એવી વ્યક્તિ ભેગી થાય, કોઈ આમ સાધુ સંત ભેગા થાય, કોઈ એવી વ્યક્તિ ભેગી થાય તો પછી એનો એ જાતનો માલ હોય તો ફટ લઈને કડક વાણી નીકળી જાય. દાદા કે અમારી ઈચ્છા ના હોય પણ અંદર પેલા કોડ પડેલા હોય એટલે નીકળી જાય. હવે અમે જાગ્રત થઈ ગયા, એટલે દાદા ભગવાન ની જાગૃતિ અને આપણી જાગૃતિ ક્યાં આપણે કમ્પેર કરવાની? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતૈલી એના જેવી વાત છે. પણ છતાંય આપણને ખબર પડી શકે કે આ અંદર જે ફૂટી રહ્યું છે આ હિતમાં નથી, આ હોવું ના ઘટે એટલું ખબર પડી જાય. પણ દાદાની જે સમય વખતે જાગૃતિ હોય એટલે એટલા ઓછા સમયમાં એમને પ્રતિક્રમણ થઈ જાય, ચોખ્ખું એ થઈ જાય, અને પછી એ શબ્દો બહાર નીકળે ત્યારે વાગે તો નહીં પણ એનો રોગ કાઢે. રોગ કાઢે એટલે આવરણ પણ કાઢે. હા, આવરણ ત્યારે આવરણ કાઢે ત્યાં તો રોગ જાય ને. એટલે આપણે સમજાય કે આપણી વાણી, આપણે ભલે કહીએ કે આપણે વાણીના માલિક નથી, પણ આપણી વાણી અને દાદા ભગવાનની વાણી કેટલો આસમાન જમીનનો ફરક છે. અને બીજું શું, એમની વાણી કેવી હોય કે એમની વાણીમાં કોઈ પણ જગ્યાએ પોતાપણું ના દેખાય. દાદા ભગવાનની વાણી તમે સાંભળો ને, કોઈ પણ જગ્યાએ પોતાપણું ના દેખાય. આપણે જાણતા અજાણતા ફાઇલ નંબર એક નો પક્ષ લઈ લઈએ. આપણે ભલે હવે અહંકાર જતો રહ્યો, હું સુરેશભાઈ છું એ મૂળ અહંકાર જતો રહ્યો, પણ છતાંય સુરેશભાઈ નો પક્ષ લેવાઈ જાય એ પોતાપણું,
કે દાદામાં એ પોતાપણું પણ હતું નહીં, એટલે એમની વાણીમાં પણ એ પોતાપણું વ્યક્ત ના થાય. પણ દાદા હુકો પીતા હતા તો દાદા કેવું આમ કેતા કે ભાઈ આ અમારી ખુલ્લી નબળાઈ છે, એમ સમજાય? તો કે અમારી ખુલ્લી નબળાઈ છે કે ભાઈ આખી જાગૃતિ કેટલી ફરી હોતી હોય, કે પોતે એમ પટેલથી જુદા હોય, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર, અને આ એમ પટેલ અને આ હુકો પીએ જ પીએ છે, ભલે ભરેલો માલ છે, પણ શું કહે છે કે ભલે ભરેલો માલ છે પણ આ માલ શોભે ખરો, ના શોભે. એટલે શું કહે, અમારી ખુલ્લી નબળાઈ છે કે અહીંયા ખબર પડે કે આ પોતાપણું જરાય નથી. દાદા જયારે કે છે કે અમારો જે બાકડો છે, મામાની પૂરમાં જે બાકડો હતો એમનો, જ્યાં પર દાદા બેસતા હતા, કે આ ચોરીના લાકડાનો છે. હવે આવું કે એટલે મહાત્મા બધા હાલી જાય, દાદા તમે આવું બોલો છો એમ. તો દાદાએ શું વાત કરી કે ભાઈ અમે કોન્ટ્રાક્ટ લીધેલો, એમાં એ જેનું જે સ્પેસિફિકેશન બહુ લખ્યું નતું કે આ સાગનું લાકડું કે સાદું લાકડું, એમ ટીકવુડ કે સાદું વુડ, પણ એનો જે ભાવ અમને આપેલો એ પ્રમાણે સાગનું લાકડું વાપરવું પડે. અને પછી એમાં જે બધું વધ્યું એટલે અમને પેલા એ કીધું ભાઈ ઓફિસે તમે લઈ જાઓ એમ, એટલે મને થયું ચાલો લઈ આવીએ. એટલે પછી એમાંથી આ બાકડો બનાવ્યો. પાછા કે ખરા કે સોના કરતા ગળામણ મોગી થઈ અમને, સોના એટલે એના કરતા આવો તૈયાર લાયા હોત તો આનાથી સસ્તો પડે, એટલે કે સોના કરતા ગળામણ મોગી થઈ. એટલે પોતે જે અનુભવનું તારણ કાઢે છે એની વાત છે, અનુભવનું જે તારણ કાઢે છે ને એની વાત છે. હવે દાદા ને જયારે દાદા કે આ ચોરીનો બાકડો છે, તો મહાત્માને શું થાય, અરે દાદા તમે આવું બોલો છો? હવે દાદાને આ પોતાપણું નથી, માટે એમ પટેલનો જરાય પક્ષ લીધા વગર એમ પટેલે જેમ છે તેમ ખુલ્લા કરી શકે છે. તો દાદાએ શું કીધું કે આ તમને હિંમત આવે એટલા માટે વાત કરું છું, કારણ કે હવે એમ પટેલ રહ્યા જ નથી, એમને કશું બોલવાની જ જરૂર નથી, કે તમને મારું જોઈને તમને હિંમત આવે એટલા માટે મારે આ વાત કરવી પડે છે કે ભાઈ આવી રીતે આ ખુલ્લા થઈ જવાનું, આનું પ્રોટેક્શન કરવા જેવું નથી. ફાઇલ નંબર એક નું કોઈ પણ પરિસ્થિતિમાં રક્ષણ કરવા જેવું નથી, કારણ કે જે આપણે છીએ જ નહીં એનું રક્ષણ કેવી રીતે કરાય. એટલે આ જે વાત હતી તો કાંઈ એમની જે દશા પોતાપણા વગરની દશા એને લઈને આ વાત થતી, એમ સુરેશભાઈ સમજાય? એટલે આપણે જે વાણીનો ભાગ હોય તો આપણે કહીએ ખરા આ દેખાય જાય છે તે છે, પાછું એમાં કેવું આપણે અંદર મસને કેવી વપરાઈ જાય કે આવી વાણી નીકળશે તો સુરેશભાઈ નું ખરાબ દેખાશે, એટલે સુરેશભાઈ નું ખરાબ ના દેખાય માટે આવું ના નીકળવું જોઈએ. એટલે આ શું થયું, ઉપરથી પોતા પણ ઉભું થયું કે ના થયું? હા, એટલે આખી વાત આ છે, આખી દાદાની જે વાત છે ને આખી આખી સંપૂર્ણ છૂટાપણી વાત છે. એટલે જ્યાં છૂટાપણું છે એટલે આપોપું નથી, પોતાપણું નથી, ભરેલા માલનું કોઈ પણ પ્રકારે રક્ષણ નથી, પડોશીનું ફાઇલ નંબર એક નું કોઈ પણ પ્રકારે રક્ષણ નથી કર્યું, અને ફાઇલ નંબર એક ને જગત કલ્યાણના યજ્ઞમાં હોમી દીધી છે. એટલે કે ફાઇલ નંબર એક ની અનુકૂળતા એવું કશું જ એમને જોયું નથી. સત્સંગ માટે આ ગરમી બહુ છે કે આ ઠંડી છે કે વરસાદ છે, આ જવું ના જવું એવું કશું મેં જોયું નથી. ફાઇલ નંબર એક ને આખી આ જગત કલ્યાણના યજ્ઞ માટે હોમી દીધી, અને એને લઈને તો આ દાદાના ઐશ્વર્યથી તો આટલું બધું ફૂલું ફાલ્યું છે. આપણી ગોઠવણીથી આપણી મહેનતથી આ બધું ચાલે છે.
તો ના, એમનું દાદાનું હોય એ પ્યોરિટી હતી ને ઐશ્વર્ય હતું, એનાથી ચાલે છે. આપણને તો શું છે કે આ તૈયાર ખેતર મળ્યું ને આ તૈયાર પાક લણવાનો મળે એવી આપણી પોઝિશન છે. પણ આ આ સમજવા માટે કે એમને પોતાપણું નતું રહ્યું, આપણને પોતાપણું રહ્યું છે. એટલે પોતાપણું રહ્યું છે એટલે આપણી જાગૃતિ એ દશાએ એ સમય એટલે એ સમય વર્તી જાગૃતિ હોય તો આપણી જાગૃતિ થોડી સ્થૂલમાં રહે, એટલે સૂક્ષ્મમાં જાય નહીં તો વાંધો નથી. પણ આપણે ધ્યાનમાં હોય કે ભલે અત્યારે સ્થૂલમાં રહે છે પણ અહીંયા છેક અહીંયા સુધી જવી જોઈએ, મારી જાગૃતિ વધતા વધતા અહીંયા સુધી જવી જોઈએ, એવું ધ્યાનમાં રહે તો કામ થાય ને. એટલે શું આવી રીતે છે, એટલે વાણી અંદર ફૂટે અને આપણને દેખાય અને આ એક જોઈ લેવાનું કે આ સુરેશભાઈનું સારું દેખાય એના માટે છે કે સુરેશભાઈ છૂટા પડવા માટે છે. સમજાય, વાણી નીકળે. તમે કોઈની પણ સાથે વાત કરતા હોય શું થાય, હવે જવા દો કે એને પાછું એને વાંકવું પડશે, આપણે વાત કરશું એને નહીં ગમે, નહીં ગમે એટલે એને મારી સાથે એ થશે. એટલે પોતે ફાઇલ નંબર એક નું પ્રોબ્લેમ ના થાય, ફાઇલ નંબર એક નું ખરાબ ના દેખાય, ફાઇલ નંબર એક ને પ્રોબ્લેમ ના થાય, એ બધી જ કાળજી છે. એટલે આખું પેલું ડાયરેક્શન આખી બદલાઈ જાય. જયારે દાદા દાદા હતા એ પોતા પણ નહીં ને, એટલે આખી વાણી અને આખું જોવા મળે. કેટલા એવા પ્રસંગો છે કે આમાં જોવા મળે કે દાદાની વાણી કડક નીકળી હોય પણ સામાન્ય અસર પેલી ઉપરથી એને એનું કામ કાઢી નાખે અને એને પોતાને લાગે મારું કામ કાઢી નાખ્યું. અહીંયા આપણે બોમ્બેમાં એક હિંમતભાઈ ઝવેરી અને મંજુબેન ઝવેરી કહીને હતા, આમ સાહિત્યકાર, તો સત્સંગમાં આવે, સોશિયાલિસ્ટ હતા. દાદા ભાઈ બોલે ને તો દાદાનું બોલવાનું ભાઈ કડક નીકળે એમ. એટલે બીજા અમુક મહાત્મા ને થાય કે આ દાદા કડક બોલે છે ને આ લોકો કાલે આવશે નહી એમ. તો પેલા મંજુબેન શું કે દાદા તમારી વાણી કડક છે પણ જરૂરી નથી કે સમજાય. એમને જે તારણ કાઢ્યું એમની રીતે, આ તો હવે આપણને સમજાય કે આમાં પોતા પણ નથી કે આ બધું, એ તો આપણને સમજાય. પણ એમને એમને જે તારણ કાઢ્યું કે તમારી વાણી કડક છે પણ કે આમાં જનુની પણ નથી, અને પાલી તાણમાં મહારાજ સાહેબે શું કહેલું કે દાદા તમારી વાણી બહુ કડક છે પણ છતાંય મીઠી લાગે. તમે જે કેવું મને કહો, તમે કહો, તમે બોલો ને. આ વાત છે આખી. તો કે આ કેમ આવું છે, તો કે હજી વાણી એ શબ્દો બહાર આવતા પહેલા એ પ્રતિક્રમણ થઈ જાય છે, માટે પેલાને મીઠી લાગે. તારા સારો પ્રશ્ન સારો કાઢ્યો તો. મિનેશ સાંજે શું કહે છે કે કવિરાજે ઓલું પદ ગાયું છે ને, ગારો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસોગાર, કોમર શબ્દો થી નથી સમજાતો ત્યારે દાદા ભલે. એટલે આ વાત છે કે આપ જોવું ને એટલે દાદા વિનંતી કરે છે કે ગારો દઈને દાદા ગાંગડું ને તારો, આ કોમળ શબ્દો થી સમજાતું નથી તો કઠણ શબ્દો ભલે વાપરો. મુક્ત દશા છે અને આપણે નકલ કરવા જઈએ તો આપણે માર ખાઈએ, કારણ કે દશા નથી. આપણે સોશિયલ કામમાં આપણા ઘરના કામમાં આપણે બિઝી હોઈએ,
સડનલી કોઈ સંજોગ એવા આવે છે એ ટાઈમે આપણા મનમાં વિચાર પણ નથી હોતા કે આપણે આ માણસ, એટલે સરપ્રાઈઝ માણસ આવી જાય બરાબર, ને આપણા મનમાં એવો કઈ ભાવ, એવા ખરાબ ભાવ કે સારા ભાવ કઈ હોય જ ને એ વ્યક્તિ માટે. પણ તે ટાઈમે સંજોગોને આધીન કોઈક વાર કડક ભાષા નીકળે છે પ્રીતિબેનની, એ સંજોગોની સિચ્યુએશનમાં પ્રીતિબેને જાગૃતિ શું રાખવાની મને એ. ના એટલે કેવું છે કે દાદાની વાત આખી જુદી જ છે. દાદા પાસે તો કેવું હોય કે જેમ પેલો પુસર વૈદ્ય હોય તો એ કઈક દવા આપે, ભારે દવા આપી હોય તો સામે એનું મારણ પણ એ વૈદ્ય ને ખબર હોય. એટલે કે આ દવા આપી દે, દવાના આવા રિએક્શન આવશે ને, આ રિએક્શન આવે પછી સામે આવી દવા આપવાની બધું ખબર હોય કે ના હોય. તો કે જે કુશળ વૈદ્ય હોય એને એ બધું ખબર હોય, દવાઈ ખબર હોય અને દવાનું મારણ પણ ખબર હોય. એટલે દાદાની આખી વાત જુદી છે. આપણા માટે કેવું હોય કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ એક કડક વાણી નીકળી, એટલે કે કઠોર, કડક એટલે કઠોર, અને આ તંતીલી વાણી નીકળી એટલે આપણે ત્યાં તરત જાગૃત થઈ જવું કે ભાઈ આ માલ જે છે મને મોક્ષ તરફ લઈ જનારો માલ ફૂટી નથી રહ્યો, સમજાય? આ મને સંસારમાં ભટકાવનારો માલ ફૂટી રહ્યો છે. કારણ કે આપણી વાણી કઠોર નીકળે કે તંતીલી નીકળે એટલે સામી વ્યક્તિ આપણી સાથે વેર બાંધી લે કે ના બાંધી લે, અને સામી વ્યક્તિ આપણી સાથે વેર બાંધ્યું તો એ વેર છૂટે નહીં ત્યાં સુધી આપણે મોક્ષે જઈ શકીએ ખરા, સમજાય? એટલે હવે દાદા કેવા હતા કે દાદા તો એવા જાગૃત હતા, કડક બોલે ને પણ સામાન્ય વેર બાંધવું તો બંધાય નહીં. દાદાની એવી અભેદ દશા હતી કે સામો ભેદ પાડવા આવ્યો હોય તો એ ભેદ પાડી ના શકે. એટલે આપણે આટલી જાગૃતિ રાખવાની કે જયારે કઠોર કે તંતીલી વાણી નીકળી તો એને બરાબર શાંતિથી જોઈને બરાબર ચોખ્ખું કરીને સુઈ જવું. ખોટું છે. હા, હિસાબ એટલે શું છે, આપણે શું રાખવાનું, મોક્ષે જવાનું બધો હિસાબ ચોખ્ખો કરવો પડશે. એટલે કે બા જગત મને જે માર આપે છે એ બધો હિસાબ ચોખ્ખો કરવાનો, આવું આપણે ધ્યાનમાં રાખવાનું. આપણે કોઈને માર આપીએ છીએ, આપણા તરફથી કોઈને માર પડે છે એ છે હિસાબ જ છે, પણ એ તો એવું જ રહેવું જોઈએ કે મારા તરફથી કોઈને નુકસાન ના થાય, મારા તરફથી કોઈને કષ્ટ ના પડે, મારા લીધે કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ ના પડે, કષ્ટ ના પડે અને તકલીફ ના પડે, એને વ્યવહારમાં તકલીફ ના પડે કે મોક્ષ માર્ગમાં તકલીફ ના પડે, એવું મારું હોવું જોઈએ, એવું રાખવું પડે. કારણ કે આપણે આપણે હજી આપણે પૂર્ણતાની નજીક પહોંચ્યા નથી હજી, સમજાવ પ્રીતિબેન? એટલે આપણો માલ ફૂટે ત્યારે આપણે બરાબર આ પ્રીતિબેન નું બધું ઓબ્ઝર્વ કરીને બધું ધોઈ નાખવાનું અને જોઈ લેવું પડે કે કયા આધારે આવી આ વાણી નીકળી. મને એ વ્યક્તિને ભલે આવતા પેલા કશું હતું નહીં, પણ વ્યક્તિને જોઈને આ વાણી ફૂટી તો મને એના માટે કઈ જાતના અભિપ્રાય પડેલા છે, આપણને એ બધું ના દેખાય અને દાદાને બધું જ દેખાતું હોય, સમજાય? એટલે આપણે કેટલું જોઈએ કે આ કડક વાણી નીકળી એનું પ્રતિબિંબ કઈને ઊંચું મૂકી દઈએ, એટલે એ તો આપણે ડારા કાપ્યા ને, રૂટ સુધી જવું પડે ને. આ જાતની વાણી કેમ નીકળી? તો કે મને આ અનિસાદા જે બે ચાર પ્રસંગોમાં આમ આમ થયું
એના આધારે આપણને એના માટે જે પ્રિજ્યુડાઈઝ થઈ ગયો છે, પૂર્વગ્રહ થઈ ગયો છે, જે ઓપિનિયન અભિપ્રાય બંધાઈ ગયો છે, એ વસ્તુ અંદર કામ કરે છે ને. એટલે ખરેખર પ્રતિકરણ કોને કહેવાય કે આ વસ્તુને સાફ કરી નાખે, આ વસ્તુને ધોઈ નાખે, એ પ્રતિકરણ થયું. જ્યારે આપણે પ્રતિકરણ કેટલું કરીએ, આ કડક વાણી નીકળી અને દુઃખ થયું, આ દંતેલી વાણી નીકળી અને દુઃખ થયું, તો કે એવું આપણે ઉપરથી પ્રતિકરણ કરીએ છીએ, ડારા કાપીએ છીએ. પણ મૂળ સુધી જવું પડે કે ના જવું પડે? મૂળ સુધી જઈને કરો. હા, એટલે આવું તમે જોજો. આજે આ સાવ પ્રસ્તાવ કર્યો, આ વાત સારી નીકળી ગઈ કે આવી રીતે જજો. આપણે મૂળ સુધી જવું છે. દાદા ભગવાન શું કહે છે કે અક્રમ વિજ્ઞાન એવું છે કે જૂનો રોગ મટાડે અને નવો રોગ ઉભો ના થવા દે. ભરતભાઈ, મારે એક પ્રશ્ન પૂછવો છે. હા બોલો બોલો. ભરતભાઈ, ઘણી વખત એટલે તમે કીધું ને કે કોઈને જોઈને અંદર થી આપણે વાણી આપણી ઢીલી પડતી હોય, અને કોઈને જોઈએ કે આની કઠોળ વાણી થી એનું કામ નીકળી જાય છે, તો પછી અંદર થી આપણને એવો ભાવ ઉભો થાય કે મારે બી આવી કઠોળ વાણી હોય તો મારે મતલબ કોઈનું સાંભળવું ના પડે, કે પછી કોઈ જગ્યાએ હું અટકી ના પડું, અથવા કોઈ વખત એવું બી થાય કે મીઠી વાણી જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં આપણે કઠોળ વાણી બોલીને ઉભારી જઈએ, તો એ સંજોગોમાં કેવી રીતે કરવું? એવું છે કે આપણી મૃદુ વાણી બોલાય ને, મૃદુ વાણી બોલાય છે અને કઈક વ્યવહારમાં ખોટ ખાવી પડે છે ને, તો એ ખરેખર કમાણી છે. અને કઠોળ વાણી બોલીને વ્યવહારના કામ ઉકલી જાય છે, વ્યવહારમાં નફો થાય છે, પણ ખરેખર એ ખોટ છે, આટલું ધ્યાનમાં રાખજો. પણ જયારે થર્ડ પર્સન પાર્ટી એવું કે તને તું આટલી મતલબ ડફોળની માફક સાંભળી લે છે, તો તારી બુદ્ધિ વખતે ક્યાં જાય છે, તો શું કરવાનું? એ તો કહે ને, બરાબર છે, કહેતો બીજા તો, બીજા તો થર્ડ વ્યક્તિ તો એને જે દેખાય બધું કહે કે ના કહે. અને બીજું કેવું છે, મૃદુ એટલે આપણે દબાઈ ગયા એવું નથી. એ મૃદુ એટલે કયા લેવલની વાત છે કે આપણને બધું દેખાય છે, સમજાય છે, ને છતાં એટેક નથી કરતા. ખ્યાલ આવ્યો? આપણે એવું નથી કે મારે આપણને ખબર જ ના પડે, કે અથવા આપણે આપણું આપણે થાય કે હું આમ કહીશ તો આમ થઈ જશે, આમ કહીશ તો આમ થઈ જશે, આમ ભય ના મારે, મૃદુ રહીએ છીએ, એવું નહીં. આપણને બધું સમજાય છે, દેખાય છે, આપણી એટેક કરવાની શક્તિ છે, અને છતાં એ શક્તિ વપરાય નહીં, તો એને એ મૃદુ કહેવાય. કડક બોલવાની શક્તિ જ ના અનુકો, મારી તો ભાષા બહુ મૃદુ છે, તંબુરો એને મૃદુ કહેવાય. કડક બોલવાની શક્તિ હોય ને જાગૃતિ એટલી ફરી વળે ને છતાં મૃદુ નીકળે વાણી, ત્યારે કહેવાય. વસૂલ કરી લેવાનું તો બરાબર છે, પણ તારી શક્તિ હોય ને તું હિસાબ ચૂકતે કરે ત્યાંની વાત છે. આ શક્તિ ના હોય એટલે અજ્ઞાનતા છે, શક્તિ નથી. અને પછી આપણે કહીએ કે આ એટલે કોના જેવી વાત થઈ, મજબૂરી કા દુસારા મહાત્મા ગાંધી એવી વાત થઈ. મોક્ષ માર્ગમાં જેમ જેમ આગળ વધીએ એમ એમ આપણી અંદરની શક્તિઓ ખુલ્લી થાય, એટલે શક્તિઓ ખુલ્લી થાય એટલે અંદર ગાંધી આપણે આપણી જે આપણે કહીએ ને કે જે સ્પષ્ટતા છે એના આધારે એક અંદર રહે, આમ શક્તિ રહે, પોતે કોઈના પ્રભાવમાં ના આવી જાય કે દબાઈ ના જાય, અને પોતાને જે લાગે છે એ સ્પષ્ટતાથી સારી ભાષામાં કહી શકે. બાકી જગતના લોકો કેવા હોય કે આવી કોઈ સ્ટ્રોંગ વ્યક્તિ હોય અથવા કોઈ એવી વ્યક્તિ તમને પ્રભાવિત કરે એવી હોય એટલે એના પ્રભાવમાં આવી જાઓ અને એને હાય હા કરો એટલે તમને એવું થાય કે આ મારું કામ થઈ ગયું. અરે ભાઈ, ત્યાં તો આ ખોટી વસ્તુને અનુમોદના કરવાનો બહુ મોટો એ જોખમ લઈ લીધું.
એટલે પોતાને સમજાવવું જોઈએ પહેલા કે આ સ્પષ્ટતા કે આ ખરેખર શું શું હોવું જોઈએ. હવે મને ખરેખર શું હોવું જોઈએ દેખાતું જ ના હોય અને પછી હું કે મારે તો મારે તો મૃદુ ભાષા બોલવી છે, મારે તો કે આપણે તો અહિંસક, અહિંસા પરમો ધર્મ ભીર. આપણે તો રોજ સવાર ભાવના કઈ મારા મન વચન કઈ કોઈને દુઃખ ના થાય એટલે પછી એને આમ તેમ કર્યું પણ પછી હું તો કશો બોલી જ નહીં કેમ. એટલે આવી રીતે નહીં, શક્તિ હોય અને છતાંય ના બોલે એને અહિંસા કીધી, એને મૃદુ ભાષા કહી. એટલે પેલા તો શક્તિ ખુલ્લી કરવી પડશે અને શક્તિ શુદ્ધાત્મામાં રહેવાથી ખુલ્લી થશે. શક્તિ પોતાની સીટ પર બેસી રહ્યા ગાદી છોડી નહી એમ એમ ખુલ્લી થશે. શક્તિ જયારે જયારે ભાવનાને બહારથી માર ખાવાના સંજોગ આવે ત્યારે ત્યારે પોતાની ગાદી છોડે નહીં, શુદ્ધાત્મામાં રહે, ભાવના ના થઈ જાય ત્યારે શક્તિ ખુલ્લી થાય. તો કે આવી રીતે શક્તિઓ ખુલ્લી થાય અને પછી આપણે કહીએ કે આ મૃદુ ભાષા એ વાત છે. ભાવનાબેન સમજાયું? હા, તો છોકરાઓને કેવી રીતે ભરતભાઈ સમજા? સપોઝ એક છોકરો એવો હોય કે જે એકદમ સ્ટ્રોંગ હોય, એક છોકરો એવો હોય કે ઢીલો હોય, તો ત્યાં પછી કેવી રીતે લોકોને, મતલબ ઘણી વખત છોકરાઓને એવું કહેવામાં આવે કે આ જગ્યાએ તમારે આવી રીતે વાણી યુઝ કરવી જોઈએ, તો છોકરાઓ તરત કે અમે શું કરા કોઈને મીઠી વાણીથી મસ્કા મારીએ, અમે તો નહીં જ કરીએ કામ. પહેલા તો એ જ પ્રશ્ન આવે, તે તું કરે છે તો અમે કરીએ. એટલે બરાબર છે ને, શું કરવાનું? એટલે છોકરાઓને પણ આપણે જે વ્યવહારમાં ટ્રેન કરવાના છે ને, તો કે આવું આવી તો નહીં કે ભાઈ આ મીઠી વાણી બોલવી જોઈએ, એવી તો નહીં. એમ છોકરાઓને પોતાની સ્પષ્ટતા હોવી જોઈએ, એમને જે કરવું છે એટલે એમને અંદર પેલી લાલચ ઉભી થાય કે ભય લાગે કે હું આમ નહીં બોલું તો આમ થશે, આમ નહીં બોલું તો આમ થશે, એ બધો ભાગ આવે ને, એ બધો ભાગ એમની શક્તિઓને તોડી નાખે. ચાલો, એટલા માટે મેં તારો જ દાખલો આપ્યો કે ભાઈ તારે શક્તિ વધારે કઈ રીતે વધે, તો કે આ બહારથી જ્યાં જયારે માર ખાવાનો આવે તે માર ખાતી વખતે પોતે પોતાની શુદ્ધાત્માની ગાદી છોડે નહીં, આ ફાઇલ નંબર એક ને માર પડે છે, આ પાછલો હિસાબ ચૂકવાય છે, હું તો શુદ્ધાત્મા, તો કે આવી રીતે શક્તિઓ ખુલ્લી થાય. હવે છોકરાઓની શક્તિઓ કેવી રીતે ખુલ્લી થાય? તો કે એને આપણે કહીએ કે તો આમ થયું તારે આમ કરો, આમ થયું તો આમ કરવાનું, તો એને પછી એ પ્રભુ એમાં જતો રહે. એટલે આપણે એવી રીતે એને ટ્રેન નથી કરવાનો. અને કેવું છે કે કઈ કામ એને એને કઈક પ્રોબ્લેમ થયો આવ્યો તો આપણે એને વાત કરીએ, આપણને ખબર પડે કે આ તો એના મેડમને સાચી વાત કહી શકતો નથી, એટલે આપણે સમજાય કે આ સાચી વાત કરવાની શક્તિ નથી. આપણને શું કેવું પડે કે ભાઈ તારે કઈ સ્કૂલમાં પ્રોબ્લેમ થયો તો તે તારા ટીચરને વાત કરી, તો ટીચરને સ્પષ્ટતાપૂર્વક જે હકીકત છે તારે વાત કરવી જોઈએ. પછી એ ટીચર પકડી રાખે તો કે આપણે છોડી દેવાનું પછી. અને છોકરું કહેવા તૈયાર ના હોય તો શું કરવાનું? આપ એટલે એ એ એ વસ્તુ છે ને, એટલે એ શું થયું કે એ ઢાંકે છે. એ શા માટે ઢાંકે છે? એક તો બે રીતે, કે એને એવું થાય કે હું મમ્મીને કહીશ કે પપ્પાને કહીશ તો પાછા આગળ પ્રોબ્લેમ થશે, અથવા ઘણી વાર એવું થાય કે આ મમ્મીને કહીશ ને પાછું મમ્મી મને વળશે. એટલે આ બધું જે છે ને, એટલે છોકરાઓને જે આપણે જે ડેવલપ કરવાના છે ને, એમાં આ બંને વસ્તુ કાઢી નાખી, બહાર કાઢી, બંને વસ્તુમાંથી બહાર આવવું પડે. તો કે એને ભય ઉભો ના થવો જોઈએ, અને ભય ઉભો ના થાય તો એની શક્તિઓ બહાર આવે. હવે એને એવું થાય કે એ ધારો કે કંઈક ભૂલ કહીને આવ્યો, ભૂલ કહીને આવ્યો ને આપણને વાત કરે, એટલે પાછા ઉપરથી આપણે એને ફાયરિંગ આપીએ, એટલે એને બીજી વાર શું થાય કે હવે મમ્મીને આ વાત કરવી નથી, એટલે બીજી વાર ઢાંકવા જાય, એટલે એમ એમ એની અંદરની શક્તિઓ તૂટતી જાય. પણ આપણે એને નિર્ભય બનાવવાના છે અને સાચી વાતનું ગાઈડન્સ આપવાનું છે. મારો પ્રશ્ન એવો છે કે ભરતભાઈ, છોકરાઓ કેવું છે, મારી અગાડી તો ખુલ્લા થઈ જાય છે પણ અહીંયા પપ્પાની સામે તો કોઈ બંને જણ વાત કરવા તૈયાર નથી, ખુલવા બી તૈયાર નથી કે લોકોને વાત કરવામાં રસ પણ નથી. તો તારો પ્રોબ્લેમ એ તને પપ્પાનો પ્રોબ્લેમ ને? ના, પણ પછી એ લોકો
ટીચર્સ સાથે પણ ખુલવા તૈયાર નથી. એ મને આગળ કરે છે. એ લોકોને પ્રોબ્લેમ હોય ને તે એ લોકો નથી કેવું તીરો તમે ઘરે બેઠા જાવ બંને. હા બરાબર છે. એટલે છોકરાઓ શું છોકરાઓ સમજે કોણ ઢીલું પડે છે, કોણ આપણી વાત જલ્દી સાંભળશે, મમ્મી એટલે એને પકડે પછી. અને આપણે આપણે મીઠું લાગે, ચાલો છોકરો મને વાત કરે છે ને, મારી પાટલો વિશ્વાસ છે ને એમ, એટલે આપણને મીઠું લાગે. પણ આપણે દર વખતે ચીપિયા બની જવું નહીં, સમજાય? એટલે ક્યારેક ક્યારેક કેવું ભાઈ તું મને ના કહી, મને આમાં સમજણ પડે નહીં, તું સીધી તારા પપ્પાને જ વાત કરતી, એટલે પછી એના થોડી શક્તિઓ આવે. આ તો આપણે શું છે, આપણે ઇમોશનલ થઈ જઈએ કે એના એનો પપ્પો હાંભળતો નથી, લાવતા હું હાંભી લઉં ને પછી કે હું હું વાત કરું અને આપણે એનું કામ કઢાવી આપું, એટલે વચ્ચે આપણે બ્રોકર બની જઈએ. એટલે આવું બધું કહેવાની જરૂર નહીં. એટલે આપણો ચીપિયા તરીકે ઉપયોગ કરે, અમુક સમયમાં ઉપયોગ કરે બરાબર છે, પછી એવું લાગે ને તો આપણે ચીપિયા તરીકે ઉપયોગ નહીં કરવા, આપણે ખસી જવાનું. આપણે કહો મને આમાં ખબર ના પડે, તો તારા પપ્પાને પૂછી જો. છોકરાની વાત સાંભળી લે એને એના પપ્પા આગળ મોકલે જ નહીં, તો એનો ભય જાય ક્યારે અને શક્તિ ખુલ્લી ક્યારે થાય? આશય તો સારો છે, પણ આશયની જોડે કારણોનું પણ સેવન થવું જોઈએ ને. આપણો આપણો જે ધ્યેય છે એ ધ્યેયને મજબૂત કરે એવા કારણોનું સેવન થવું જોઈએ ને. હવે કારણોનું સેવન ના કરવું ને હું ગમે એટલો ધ્યેય પકડી રાખું તો હું ધ્યેય પર પહોંચું ખરો? એ ના પહોંચાય. એટલે આવી રીતે આખી એ વાત છે આખી, સમજાય? એટલે ઘણી વાર આપણે આપણને લાગે ને કે આ છોકરો પપ્પા જોડે નહીં જાય તો જરા ઇમોશનલ નહીં થવાનું કે ભાઈ આમાં મને ખબર પડતી નથી, તું તારા પપ્પાને પૂછી લો. પછી કે ના પણ મમ્મી હું પપ્પાને વાત, પપ્પા તો ગુસ્સો કરશે. તો કે ભલે ને ગુસ્સો કરે, એમાં આપણે ગુસ્સો કરે એમાં વાંધો શું છે આપણને? પણ તને ગાઈડ તો કરશે ને, તને સાચી સલાહ તો આપશે ને. તો આપણે સાચી સલાહ મળતી હોય તો પપ્પા ગુસ્સો કરે તો વાંધો શું છે એમ? એટલે આવું કહીએ તો એનામાં એ શક્તિઓ ખુલ્લી થતી જાય. આપણને શું થાય કે ના એના પપ્પા તો કશું કરશે નહીં, એટલે પછી એ બધો બોજો આપણે આપણા માથે લઈ લઈએ, સમજાય? બધો બોજો આપણા માથે લઈ લઈએ. હવે આપણા માથે તો લઈ લઈએ પણ આપણી પાસે ગટ્સ નથી, એટલે કે એ સૂઝ નથી કે કઈ રીતે ટેકલ કરવું, એટલે પાછા અંદર ગૂંચાઈ જઈએ. એટલે આપણે શું થાય, હું તો સારું કરવા માંગુ છું પણ થતું કેમ નથી? એટલે આવું ધીરે રહીને નાખવાનો લોડ બીજા ઉપર નાખવાનો. આપણને જેટલી ક્લેરિટી હોય ને એટલો ભાગ આપણે કરી લેવાનો, એટલે બાકીના ભાગમાં બીજા ઉપર મૂકી દેવાનો. એટલે આવો પ્રયત્ન કરી જોઈએ ને થોડા દિવસ. બે ચાર દિવસ આવું કરી જોઈએ એટલે ખબર પડે. ચાલો જય સચ્ચિદાનંદ. હજી હજી છે, આવ્યો 5-10 મિનિટ છે. આજે આ વાણી પર જ નીકળ્યું આજે બધું. નહીં ચલો સારું છે. આ દ્વારકેશ નો પ્રશ્ન છે. પેલા આપણે આપણે વાત કરેલી કે આજ્ઞામાં પ્રોગ્રેસ કરવા માટે દાદા ભગવાન પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ, ને બીજું સમજણ સાથેનું નક્કી પણ હોવું જોઈએ. તો એ જરા સમજાવો ને. ઓહો, એ તો આપણે પર્સનલી વાત થઈ ગઈ. એટલે સત્સંગમાં આપણે જે વાત થયેલી ને કે આજ્ઞામાં રહેવાનો નિશ્ચય નિશ્ચય હોવો જોઈએ, સમજણ
સમજણ સાથેનું નક્કી કરવું. તો કે નિશ્ચય છે કે કેવું હોવું જોઈએ કે સમજણ સાથેનું નક્કી પણ હોવું જોઈએ. હું ખાલી કહું કે મારે આજ્ઞામાં રહેવું છે, મારે આજ્ઞામાં રહેવું છે, મારે આજ્ઞામાં રહેવું છે, હું આજ્ઞા સમજ્યો જ નથી તો મારાથી આજ્ઞામાં રહેવાશે ખરું? અને રહેવાશે તો મારી સમજણ પ્રમાણેનું આજ્ઞામાં રહેવાશે, અને મને લાગશે કે હું આજ્ઞામાં રહ્યો પણ રિઝલ્ટ નહીં આવે. આજ્ઞામાં રહે એટલે એકદમ મુક્ત દશા હોય, તો કે મુક્ત દશા અનુભવમાં જ ના આવે પછી. એટલે શું વાત હતી કે નિશ્ચય તો ખરો, આજ્ઞામાં રહેવા માટેનો 100% નિશ્ચય તો ખરો, પણ નિશ્ચયની સાથે આજ્ઞાની યથાર્થ સમજણ જોઈએ કે ના જોઈએ? હવે આજ્ઞાની યથાર્થ સમજણ કોઈ સમજાવે તો આવે ખરી? કોઈના સમજાવવાથી આજ્ઞાની યથાર્થ સમજણ આવે ખરી? તો એ રીતે ના આવે. તો પોતે આજ્ઞામાં રહેવાનો જે નક્કી કર્યો, જે પુરુષાર્થ કરે, એટલે એના આધારે અનુભવ કરી કરી ને આખી સમજણ આવે. હજુ ને દાદા ભગવાન છે તો 5 આજ્ઞા અડધો કલાકમાં સમજાવી દેતા હતા. તો કે એને બેઝિક આપી દીધું. પછી સત્સંગમાં આવે એટલે જયારે જયારે આજ્ઞામાં ના રહેવાય એટલે પ્રશ્ન કરે કે દાદા આવા સંજોગોમાં આવું થઈ જાય છે, એટલે પછી દાદા એને એ સમજણ ભાગ એનો ખુલ્લો કરી આપે. એટલે એટલું પછી એનાથી આજ્ઞામાં એ પ્રમાણે વધારે રહેવાય. તો કે આ હું ખાલી નિશ્ચય કરું અને સમજણ સાથેનું એ બહુ મોટો ફરક પડી જાય. મેં ખાલી નક્કી કર્યું કે ભાઈ મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, મેં હું ગમે એટલો પાકો નિશ્ચય કરું તો થઈ જાય? મને ખબર તો હોવી જોઈએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય તો મારે આ કોમર્સના સબ્જેક્ટ લેવા પડશે, મારે ગ્રેજ્યુએટ થવું પડશે, જોડે મારે આમ કરવું પડશે. ગ્રેજ્યુએટ થતો હોય ત્યારે મારે 2 એક્ઝામ આપી દેવી પડશે, પછી ગ્રેજ્યુએટ થયા પછી બીજું આ બાટલું બાકી રહેશે, પછી મારે શું પ્રૂફ કરે, તમે આર્ટિકલશીપ કરવી પડશે, એ બધી એને સમજણ હોય કે ના હોય? તો કે એક બાજુ સમજણ હોય ને નક્કી પણ હોય તો એનો ગોલ અચીવ થાય. ખાલી નિશ્ચય હોય, ખાલી નક્કી પણ હોય કે ના મારે તો આર્કિટેક્ટ થઈ, મારે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જ જવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જ જોઈએ, કઈ પણ થાય મારે થઈ જવું. તો નિશ્ચય એને હેલ્પિંગ છે, પણ નિશ્ચયની સાથે આજ્ઞાની સાચી સમજણ, સાચી ને યથાર્થ સમજણ. તો કે આજ્ઞાની યથાર્થ સમજણ જેમ જેમ પડે ને એમ એમ આજ્ઞામાં વધુ ને વધુ રહેવાય. તો નિશ્ચય હોય અને સાથે આજ્ઞાની યથાર્થ સમજણ પડે તો પછી આપણાથી આજ્ઞામાં વધુ રહેવાય. એટલે એના માટે કેવું હોય કે આ દિવસમાં આજ્ઞામાં આપણે રહીએ છીએ તો ક્યાં આજ્ઞામાં રહેવામાં મને તકલીફ થાય છે એવો પ્રશ્ન આવે ને, તો એ પછી ત્યાં પ્રેક્ટિકલ જે આવે તો એ આખી સમજણ આખી ખુલ્લી થતી જાય. અને હું તમને 5 આજ્ઞા સમજાવી દઉં તો સમજણ ખુલ્લી થાય? હા કે ના નથી બોલતા, પાક્કા છો બધા? હા બધા મ્યુટ ઉપર છે. સોરી હા, ના વાંધો નહીં. હું વિચારું પડે હું કે એટલું અઘરું બોલું છું, કોઈ જવાબ જ નથી આપતા. એટલે સમજવા માટે કે આપણે જેમ જેમ આ દિવસમાં 5 આજ્ઞામાં રહીએ અને આપણે જ્યાં જ્યાં તકલીફ પડે છે આજ્ઞામાં રહેવા માટે, તો કે આજ્ઞામાં રહેવામાં આપણને ક્યાંય તકલીફ પડે છે તો કે એ આપણી સમજણની કચાશ છે કે નહીં? નિશ્ચય તો છે પણ જે સમજણ યથાર્થ નથી એટલે આજ્ઞામાં રહી શકતા નથી. એટલે સમજણ એટલે આજ્ઞાની યથાર્થ સમજણ તો ખુલ્લી કરવી પડશે ને. એટલે દાદા છે ને બહુ પપલાય કરતા હતા, એટલે દાદા એટલા બધા પોઝિટિવ હતા કે દાદાને એક દાખલો આપું. શરૂઆતમાં જે બધા આવે તો બધા વૈષ્ણવ ને બધા આવે ને બહુ બધા પટેલો હોય, તો પટેલો એટલે કેવું જાડું ખાતું માર બુધું ને કરસી દું, બહુ ઝીણા ઝીણા તો ઉતરે નહીં.
એમાં પછી દાદા જ્ઞાન આપે અને પછી પાંચ આજ્ઞા આપી દે. પેલા ને તો દાદા એટલા ગમી ગયા હોય કે રોજ સત્સંગમાં આવી જાય, રોજ સત્સંગમાં આવી જાય. એક દિવસ ચૂકે નહીં એમ, અને ખબર પડે દાદા આવ્યા એટલે સાંજે સત્સંગમાં આવી જાય. સવારે ત્યાં મામાની પોરમાં જઈને વિધિ કરી આવે. પછી કોઈક વાર દાદા પૂછે એને તો ભાઈ આ જ્ઞાન બરાબર રહે છે, પાંચ આજ્ઞા યાદ આવે છે, પાંચ આજ્ઞામાં રહેવાય છે, પાંચ આજ્ઞામાં રહેવાય છે. તો પેલો બિચારો શું જાણે, તો બિચારો શું કે દાદા આજ્ઞામાં તો નથી રહેવાતું. સમજાય, રોજ જ્ઞાન લીધું, રોજ સત્સંગમાં આવતા હોય, પણ એવું એવું એટલે એ સ્વરૂપ એ માલ જ એવું ને આખો કે આમ મોક્ષની તો પડેલી નહીં, આમ જ આ કૃપાથી અને પુણ્યથી પ્રાપ્તિ થઈ ગઈ. એટલે આજ્ઞાની કિંમત ના હોય, આજ્ઞાની વેલ્યુ ના હોય. પણ દાદા કેવું પોઝિટિવ લેતા એ તમે જુઓ. એટલે પેલા ભાઈ કે દાદા આજ્ઞામાં નથી રહેવાતું, લાગે કસો વાંધો નહીં કે તું કાલથી એક કામ કરજે કે સવારે ઉઠે એટલે દાદાના ફોટા પાસે પાંચ વાર શક્તિ માંગજે કે હે દાદા ભગવાન, મને આપની પાંચ આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. આવું કે પાંચ વાર દાદાભાઈ શક્તિ માંગજે. એટલે મહાત્માને શું થાય, આ તો હવે બહુ સહેલું કે સવારે ઉઠીને પાંચ વાર માંગી લેવાનું, એટલે કે આપણું કામ પૂરું થઈ ગયું. પછી ભાઈ દાદા કહે કે રાતે સુઈ જાય કે સૂતા પહેલા પાછો આખા દિવસ આજ્ઞામાં ના રહેવાયું હોય એટલે માફી માગીને સુઈ જવાનું. ભાઈ દાદા જાય કારણ કે શું દેખાશે તો નહીં કે ક્યાં આજ્ઞા ચૂકી ગયો એમ, એટલે કે તારે તારે દેખાય કે ના દેખાય તારે શું કહી જવાનું દાદાને કે દાદા ભગવાન આ સવારે મેં શક્તિઓ માગી પાંચ આજ્ઞામાં રહેવાની, પણ આખા દિવસમાં જ્યાં પણ ચૂકી જવાયું હોય મને ખબર નથી પડતી પણ ચૂકી જવાય છે, જે ચૂકી ગયો એના માટે હું માફી માંગુ છું, મને હવે શક્તિ આપજો. હજુ દાદાનું કેટલું પોઝિટિવ છે. હવે આ વસ્તુ એટલી સિમ્પલ છે, એને એવું લાગે, મહાત્માને એવું લાગે આ તો સહેલામાં શરૂ કરી આપ્યું દાદાએ કે મારે સવારે ઉઠીને શક્તિ માંગવાની છે ને રાતે સૂતા પહેલા માફી માંગીને સુઈ જવાનું છે, આનાથી સહેલું બીજું શું હોય. એવું એ નથી કે આખા દિવસ જોજે ક્યાં ક્યાં આજ્ઞા ચૂકી ગયો, આપણે તો એવું કહીએ, આ તો એવું પણ નહીં. એટલે પછી પણ કેવી વસ્તુ છે સાયન્ટિફિક, આ દાદા ભગવાનની એક એક વસ્તુ જે સાયન્ટિફિક છે ને એ સમજવાની છે. તો કે એને શું થાય છે કે સવારે ઉઠીને સૌથી પહેલા તો એ દાદાભાઈ શક્તિ માગે. હવે તમે જે પણ શક્તિ માગો એટલે તમને એટલું તો ભાન થાય ને કે મારાથી મારી પાસે આ શક્તિ નથી, દાદા પાસે આ શક્તિઓ છે, દાદાની પાસે દાદાની આ દશા છે અને મારી પાસે આજ્ઞા મેળવવાની શક્તિ નથી એટલે મારા દાદા પાસે માગવાની છે. એટલે કોઈની પાસે શક્તિ માગીએ એટલે આપણે એક લઘુ ભાવ ખુલ્લો થાય, વિનય તો ખુલ્લો થયો શક્તિ માગીએ જાત જોડીને એટલે, પણ લઘુ ભાવ પણ ખુલ્લો થાય છે. હવે બીજું કેટલું સિમ્પલ છે દાદા કે રાતના તો સુઈ જાય માફી માગીને સુઈ જાય, એટલે સવારે શક્તિઓ તો માગે છે પણ રાતના સુઈ જાય ત્યારે ભૂલ્યા વગર માફી માગીને સુઈ જાય, કારણ કે આ બહુ સહેલું લાગે છે એટલે એની સમજણમાં ફિટ થયું આ તો સહેલું છે. એટલે રાતે સૂતા પહેલા ગમે એટલા વાગે સુઈ જાય એ માફી માગી શક્તિ માગીને સુઈ જાય ભાઈ, એટલે શું થઈ ગયું તો કે એની આજ્ઞામાં રહેવા માટેની સિન્સિયરિટી ઊભી થઈ ગઈ. સવારે પાંચ વાર શક્તિ માગી એટલે નિશ્ચય થયો, પાંચ વાર શક્તિ માગી એટલે નિશ્ચય થયો, અને રાતે સૂતા પહેલા માફી માગે છે એટલે એનું નક્કી પણ તો બધું બરાબર છે, એની નિષ્ઠા ઉભી થઈ ગઈ કે એને શું છે કે મારાથી આજ્ઞામાં રહેવાતું નથી અને આજ્ઞામાં જ રહેવું જોઈએ. તો કે આ વસ્તુ એને પાંચ આજ્ઞામાં દિવસે દિવસે ઉપર લઈ જાય કે ના લઈ જાય, દિવસે દિવસે આજે વધુ ને વધુ આજ્ઞામાં રહેવાય કે ના રહેવાય. પણ દાદા કેટલું સિમ્પલ બતાવ્યું છે,
અને આપણે પછી બુદ્ધિથી બહુ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજ્ઞા આનું શું આનું શું આનું શું, તો કે એવું સમજવાનું નહીં, આપણે અટક્યા છીએ એ પૂછી લેવાનું કે આવા સંજોગોમાં આવું મને થાય છે ને ભાઈ ત્યાં સૂઝ પડતી નથી, તમારે કેવી રીતે આજ્ઞા એપ્લાય કરવી. પણ જુઓ તમારા દાદાનું જુઓ તો પેલા મહાત્માને બધો બોજો ઉતરી જાય. આપણે કોઈ કહે ને કે આજ્ઞા આજ્ઞા માંથી પાંચ ગામ નથી રહેવાતું તો આપણે કેટલું બધું લેક્ચર ફાડી નાખીએ, કેટલું બધું આપણે લેક્ચર ફાડીએ. દાદા શું કહે છે, કશો વાંધો નહીં, તું આટલું સિમ્પલ કરી હવાર ઉઠીને પાંચ વાર શક્તિ માંગજે, રાતે સુતા પેલા માફી માંગીને સુઈ જાય. તો કે દાદા સાયન્ટિફિક આપે છે, એનો પ્રોગ્રેસ થાય એવું આપે છે, અને એ રીતે આપે છે કે એનાથી થઈ શકે, એટલે કે એને પચે અને કરી શકે અને પછી એવું ઉસકાઈ જાય. ચાલો ચાલો આપણો ટાઈમ થવાયો, છ વાગ્યા ને આ ગઢેમાં વાગે, તો ત્રિમંત્ર બોલાવી લઈએ એકવાર, પછી બીજા પ્રશ્નો કાલે લઈશું. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાણમ ચ સવે સિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય.